नमस्कार मित्रों, अत्यारना ताजा ने सौथी मोटा समाचार नोटबंदी ने गुजरात में जाहिरात। सुप्रीम कोर्ट नो सौथी मोटो आदेश। पीएम नरेंद्र मोदी ने विशेष सुविधा जेवा समाचार जानता पहला तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा ने उपयोगी समाचार आखो दिवस ना समय सर में तमने पहुंचाड़ता रहेशुं। वीडियो गमे तो लाइक कर देजो अने वधु ने वधु आपना मित्रों ने मोकली आपजो। सौथी पहला भारत 1 डिसेम्बर थी G20 नी अध्यक्षता करशे। आ पहला मंगलवारे पीएम मोदीए वीडियो कॉन्फरन्स G20 ना लोगो थीम अने वेबसाइटनुं अनावरण कर्युं। आ दरमियान तेणे कह्युं G20 नो लोगो मात्र प्रतीक चिन्ह ज नथी परंतु एक संदेश छे, एक भावना छे जे आपणी नसोमां छे। તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના અમૃતકાળમાં દેશની સામે કેટલો મોટો અવસર આવ્યો છે, આ ભારતીયો માટે ગર્વની વાત છે। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ મોટો નિર્ણય સંભળાવતા જણાવ્યું છે કે કર્મચારીઓને વિદેશ પ્રવાસ માટે લીવ ટ્રાવેલ્સ કન્સેશન એટલે કે LTCનો લાભ નહીં મળે, કારણ કે તે માત્ર દેશની અંદર જ માન્ય છે। ઉપરાંત વિદેશ યાત્રા માટે LTC પર TDCA ભરવું પડે છે। કંપનીઓ કર્મચારીને દેશના મુસાફરી કરવા માટે LTCનો લાભ આપે છે, જેની રકમ પરત મેળવી શકાય છે અને આ સુવિધામાં સરકાર ટેક્સમાં પણ છૂટ આપે છે। આગળના સમાચાર, ગુજરાતમાં મળશે વિશેષ સુવિધા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 80 વર્ષથી ઉંમરના મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત તેઓ ઘરેથી મતદાન કરી શકશે। રાજ્યમાં હાલ ઘરેથી મતદાન કરનારની સૌથી વધુ સંખ્યા અમદાવાદ જિલ્લામાં નોંધાય છે। 100 વર્ષથી સૌથી વધુ 1500 જેટલા મતદારો ઘરેથી મતદાન કરી શકશે, જ્યારે 80 વર્ષથી વધુ વયના 1.31 લાખથી વધુ મતદારો અમદાવાદ શહેરમાં નોંધાયા છે। ત્યારબાદ 8 નવેમ્બર 2016 આજના દિવસે દેશમાં પહેલી વખત નોટબંધી કરવામાં આવી હતી, ત્યારે આજે જે નોટબંધીને 6 વર્ષ પૂરા થઈ ગયા છે। જોકે દેશમાં નોટબંધી લઈને ઘણા લોકોએ વિરોધ કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં અચાનક નોટબંધી લાગુ કરીને બધાને અચરજમાં મૂકી દીધા હતા। સરકાર અનુસાર નોટબંધી ન થઈ હોત તો દેશમાં અર્થવ્યવસ્થા ફ્રીઝ થઈ ગઈ હોત। ત્યારબાદ ગુજરાતમાં મોટી જાહેરાત। ગુજરાતમાં ચૂંટણી સમયે વધુ એક નવા રાજકીય પક્ષની એન્ટ્રી થવા જઈ રહી છે। પૂર્વ IPS DG વણજારાએ અગાઉ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા હતા, હવે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે। તેઓ પ્રજા વિજય પક્ષની સત્તાવાર જાહેરાત કરશે તેમ જણાવ્યું છે। વણજારાએ કહ્યું છે કે નિર્ભય પ્રજારાજની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે પ્રજા વિજય પક્ષની વિધિવત જાહેરાત કરવામાં આવશે।